नमस्कार विद्यार्थी मित्रों, आज आप अभ्यास करवाना छे धोरण 7 विज्ञान जेनो 7मो एकम छे हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणीओनु अनुकूलन। एमा शुं तमे जाणो छो केटलाक सामूहिक स्थानांतर करनारा पक्षीओ पोताना घरना स्थळनी चरम आबोहवाकीय परिस्थितिमांथी बचवा माटे 15,000 किलोमीटर जेटलो प्रवास करता होय छे। सामान्य रीते तेओ हवाना प्रवाहनी मदद मळे ते माटे खूब ज ऊंचे उड़ता होय छे, कारण के पवननी साथे ए उड़ता होय छे। वळी ऊपरना स्तरनी ठंडी परिस्थितिओ तेमना उड्डन दरमियान तेमना स्नायुओ वडे उद्भवती उष्माने विखेरवा मददरूप थाय छे। परंतु आ पक्षीओ दर वर्षे एक ज स्थाने केवी रीते मुसाफरी करीने आवी शके छे તે રહસ્યમય કોયડો છે। તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કોઈ દિશામાં મુસાફરી કરવી તે જણાવતી હોય, બરાબર? કંઈક એવું દિશા શોધવા માટેની રચના એના શરીરમાં આવેલી હશે અને દિશા શોધવા માટે મુસાફરી કરવા માટે એને મદદરૂપ બનતી હશે। કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમાચિહ્નનો ઉપયોગ કરતા હોવા જોઈએ। ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોઈ શકે। એવી કેટલીક ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોઈ શકે। માત્ર પક્ષીઓ જ નહીં, સસ્તન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ હવામાન માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે, બરાબર? હવામાનમાં અનુકૂલન સાધવા માટે ઘણા બધા સસ્તન વર્ગના પ્રાણીઓ જેને સ્થળાંતર કરવું પડે છે, કારણ કે પોતાના અનુકૂળ એ હવામાનને અનુકૂળ બનવા માટે સક્ષમ ન હોય ત્યારે પછી સ્થળાંતર પણ કરવું પડતું હોય છે। તો પક્ષીઓ છે એ મોટે ભાગે સ્થળાંતર કરતા હોય છે અને એ લોકોની સ્થળ છે એ નિશ્ચિત હોય છે કે અમુક ઋતુની અંદર એ નિશ્ચિત જગ્યાએ પહોંચી જાય છે, એમાં એ સહેજ પણ ભૂલા પડતા હોતા નથી। એના પછી બીજું છે વિષુવવૃત્તીય વર્ષાવનું। તો વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે। આપણે જે ગયા વિડીયોમાં પૃથ્વીના ભાગો વિશે જોયું કે વિષુવવૃત્તની આજુબાજુનો જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને ઉષ્ણકટિબંધ છે ત્યાં આબોહવા કેવી હોય છે? ગરમ હોય છે। ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન 15 સેલ્સિયસ કરતા વધુ હોય છે। ગરમ ઉનાળામાં તેમનું તાપમાન 40 સેલ્સિયસને ઓળંગીને વધી શકે છે। સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિના સમયગાળો લગભગ સમાન હોય છે। આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે। વિષુવવૃત્તીય વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે, બરાબર? ત્યાં વરસાદ પણ વધારે થતો હોય છે। આસામનો પશ્ચિમ ઘાટ ભારતમાં, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે। સતત હુંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે, બરાબર? વરસાદ છે એ આપણને ખ્યાલ છે કે કેટલો ઉપયોગી છે સજીવ સૃષ્ટિ માટે, બરાબર? પાણીનો મુખ્ય સ્ત્રોત છે, આ બધા જ સજીવોને પાણી વરસાદ દ્વારા મળે છે, એટલે આ બધા જે સજીવો છે એ બધાને જીવનમાં મદદરૂપ છે। વાનરો, બે પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા વગેરે, ગરોળી તેમજ સાપ જેવા પ્રાણીઓ મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહેતા હોય છે। તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવામાં અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ, બરાબર? તો આ જે વર્ષાવન છે એ ગરમ પ્રદેશની અંદર આવેલું છે, કારણ કે ઉષ્ણકટિબંધમાં છે। તો ત્યાં પ્રાણીઓ છે એ કઈ રીતે અનુકૂલન સાધે છે એના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે ઠંડીની અંદર પ્રાણીઓ કઈ રીતે અનુકૂલન સાધે છે એનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે ગરમી એમાં પ્રાણીઓ કઈ રીતે નિવાસ કરે છે જે અંગે અભ્યાસ કરવાનો છે। ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેને મદદરૂપ બને છે।
તેની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રયસ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે, કારણ કે પ્રાણીઓ ઘણા બધા છે અને આશ્રયસ્થાન ઓછા છે, એટલે રહેઠાણ અને ખોરાક માટે હરીફાઈઓ થતી હોય છે. ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે. રેડ આઈ ફ્રોગ, જે આપણે અહીં આકૃતિ 7.7 જોઈ શકીએ છીએ, બરાબર, રેડ આઈ ફ્રોગ, તેના પગ પર ચોટી જાય તેવું પેડ એટલે કે ગાદી ઉત્પન્ન કરે છે, જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે. જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં એને મદદરૂપ થાય છે. અને વૃક્ષ પર રહેલા વાનરો, જે આપણે આકૃતિ 7.8 અંદર જોઈ શકીએ છીએ, વાનરો, બરાબર, તેને લાંબી પૂંછડી હોય છે જે વૃક્ષની ડાળીઓને પકડવામાં મદદરૂપ થાય છે. તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીઓને સરળતાથી પકડીને રહી શકે છે. ખોરાક માટે હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ય ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓને અનુકૂલન કેળવ્યું હોય છે. તોકાન પક્ષી, જે આકૃતિ 7.9 આપણને જોવા મળશે, લાંબી મોટી ચાંચ ધરાવે છે જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી એનું વજન સહન ન કરી શકે ત્યાં એ લાંબી ચાંચ વડે પહોંચી જતું હોય છે. ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ, પરખ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે ભળી જાય છે. તેઓ ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા છદ્માવરણ ધરાવે છે, જે તેમને તેમના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ, સિંહ તેમજ વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે. સિંહ જેવી પૂંછડી ધરાવનારો વાનર પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે, જે આપણે આકૃતિ 7.10 જોઈ શકીએ છીએ. અહીંયા આપણને 7.9 ટોકાન અને 7.10 સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર બંને જોવા મળે છે, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે, જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય છે એ વૃક્ષ પર જ વિતાવે છે. તે મોટે ભાગે ફળો, બીજ, કુણા પાંદડા, દાળીઓ, ફૂલ તથા ફૂલની કડીઓનો ખોરાક ખાય છે. આ બિયરડેપ ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે. તેને વૃક્ષ પર જ પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન ઉપર આવે છે, નહીતર એ મોટાભાગનો સમય વૃક્ષ ઉપર જ રહેતો હોય છે. ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું જાણીતું પ્રાણી છે હાથી, બરાબર. આજે વર્ષાવન, એમાં બીજું પ્રાણી કયું છે? હાથી, જે આપણે આકૃતિ 7.11 જોવા મળે છે, બરાબર. આ આકૃતિ જે છે એ ભારતીય હાથી છે. આપણે હાથી, સાચા હાથી પણ જોયા છે. હાથી એ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે. તેની સૂંઢને જુઓ, તે તેનો નાક તરીકે ઉપયોગ કરે છે, જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ખોરાકને પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ થાય છે. વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ, જે તેનો પ્રિય ખોરાક છે, તેને ઉખેડવામાં ઉપયોગી છે. આમ હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે, કારણ કે એ પોતાની સૂંઢ વડે પણ ડાળીઓને પાન લઈ શકે છે અને પોતાના દાંત વડે પણ છાલ વગેરે લઈ શકે છે. હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ થાય છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે. તો આ રીતે જે વર્ષાવનની અંદર રહેતા પ્રાણીઓ છે એ અતિશય ગરમીમાં પણ સરળતાથી અનુકૂલન સાધી શકે છે. તો અહીંયા જે આપણો એકમ હતો 7, હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, જે અહીંયા પૂર્ણ થાય છે.